પ્રણામ માધવ વિદ્યા સંકુલ ઓનલાઈન ટીચિંગમાં આપનું હાર્દિક સ્વાગત છે. ધોરણ ત્રણ વિષય છે હિન્દી. દરેક વિદ્યાર્થી પોતાની હિન્દીની સાપોતી કાઢશે. પેજ નંબર 14 પાઠ 5 શબ્દ બનાવો, એટલે કે શબ્દ બનાવો. તો આપણે સ્વર અને વ્યંજન જોયું અને સ્વર વ્યંજનથી આપણે હવે ચિત્રો આવ્યા, તો ચિત્રો પરથી આપણે શબ્દ બનાવીશું. તો અહીંયા પહેલાં તો સૂચના આપેલી છે, તો આપણે સૂચના જોઈશું કે પઢો ઓર સમજો. તો આ ખાનાની અંદર સ્વરના શબ્દો આપેલા છે. આમ, એનક, અંગૂર, ઇમલી, એ, અજગર, ઈક, અરત, ઉલ્લુ, ઓખલી, ઊટ અને ઋષિ. હવે છે પ્રશ્ન નંબર 2. તો સૂચના જોઈએ આપણે. ખાલી સ્થાન મેં ઉચિત અક્ષર લિખ કર શબ્દ પૂરા કરો ઓર પૂર્ણ શબ્દ ફિર સે લિખો. એટલે કહે છે ખાલી જગ્યામાં યોગ્ય અક્ષર લખીને શબ્દ પૂરો કરો અને જે નીચે ખાલી જગ્યા આપી છે એની અંદર એ શબ્દ સારા અક્ષરથી લખવાનો છે. તો અહીંયા તમને જુઓ આ ચિત્ર આપ્યું છે. તો એ શેનું ચિત્ર છે? તો સાપ છે, એટલે કે અજગર. તો અહીંયા આપણે અ નથી આપેલો, જુઓ. તો અહીંયા આપણે અ લખીશું તો શબ્દ બને છે અજગર. તો અહીંયા જે ખાલી ખાનું આપ્યું છે એમાં આપણે અજગર એવું ના શબ્દ લખવાનો છે, એટલે સ્વર ઉપરથી આપણે અહીંયા શબ્દ બનાવીશું. અહીંયા ચિત્ર આપ્યું છે આમ, તો અહીંયા આ લખવાનું છે અને નીચે લખીશું આમ. અહીંયા ચિત્ર છે ઇમલીનું, તો અહીંયા ઈ મૂળાક્ષર ખૂટે છે તો ઈ લખીએ તો ઇમલી શબ્દ બને છે. અહીંયા છે ઈક, ઈક એટલે શેરડી. તો અહીંયા જુઓ આપ્યું છે ઈક, તો ઈ અક્ષર ખૂટે છે તો નીચે લખીશું આપણે સારા અક્ષરથી ઈક. ઈક એટલે કે શેરડી. અહીંયા જુઓ ઉલ્લુ, તો અહીંયા ઉ અક્ષર ખૂટે છે તો આપણે ઉ ઉપરથી ઉલ્લુ, ઉલ્લુ એટલે ગુવળ. અહીંયા છે ઊન, ચિત્ર જોઈને જ આપણે બનાવવાના છે તો અહીંયા ઉ શબ્દ અક્ષર મૂકીશું તો શબ્દ બનશે ઊન. પછી અહીંયા છે ઋષિનું ચિત્ર, તો અહીંયા ઋ મૂકવાનો છે એટલે ઋષિ. અહીંયા એક આપેલો છે હિન્દીમાં અંકમાં, તો અહીંયા એ લખીએ તો એક. અહીંયા એનકનું ચિત્ર છે એટલે એનક એટલે ચશ્મા, તો અહીંયા એ લખીશું એટલે શબ્દ બનશે એનક. અહીંયા આપ્યું છે ઓખલીનું ચિત્ર, એટલે કે ખાયણી. તો અહીંયા જુઓ ઓ અક્ષર ખૂટે છે તો ઓખલી. અહીંયા સ્ત્રીનું ચિત્ર છે એટલે કે ઔરત, તો ઔ અક્ષર ખૂટે છે તો ઔથી ઔરત શબ્દ બને છે. અહીંયા ચિત્ર છે અંગૂર એટલે કે દ્રાક્ષ, તો અહીંયા અમ એ અક્ષર મૂળાક્ષર ખૂટે છે તો લખીશું તો અંગૂર શબ્દ બને છે. તો દરેક વિદ્યાર્થીએ આ રીતે ચિત્ર જોઈ અક્ષર જે ખૂટે છે એ સ્વરનો લખી અને શબ્દ આપણે બનાવવાના છે. તો આ પેજ ઉપર દરેક વિદ્યાર્થીએ આ રીતે લખવાનું છે. હવે આપણે આગળ જોઈએ. અહીંયા પણ એ જ રીતે અહીંયા આપેલી છે સૂચના, પઢો ઓર સમજો. તો અહીંયા હવે વ્યંજનના શબ્દો આપેલા છે, કમલ, મગર, પતંગ, રથ, થર્મસ, યજ્ઞ, ટમાટર, જગ, બસ, નલ, ઢકણા, ઘર, ચરખા, ડફ, ભગત, ફળ, ધનુષ અને હલ. તો આ શબ્દો જે નીચે ચિત્રો આપ્યા છે તેમાં ખૂટતા હોય ત્યાં આપણે મૂકી અને આપણે શબ્દ પૂરો કરીને નીચે જે ખાલી લીટી આપી છે તેમાં સારા અક્ષરથી લખવાનો છે. તો અહીંયા જુઓ, પહેલું તો ઘરનું ચિત્ર છે, તો અહીંયા ઘ મૂળાક્ષર ખૂટે છે તો ઘર શબ્દ બનશે.
અહીંયા બસ આપી છે તો બ લખીશું તો અહીંયા બસ શબ્દ બનશે. અહીંયા મગરનું ચિત્ર છે તો વચ્ચે ગ શબ્દ, ગ અક્ષર આપેલો નથી તો આપણે ગ લખીશું તો મગર એવું શબ્દ બને છે. અહીંયા નલ, નલ આપેલો છે તો અહીંયા ન ખૂટે છે, ન લખીએ તો નલ શબ્દ બનશે. અહીંયા હલ આપેલું છે તો અહીંયા હ આપણે લખીશું તો હલ શબ્દ બનશે. અહીંયા રથ આપેલું છે, રથનું ચિત્ર છે તો અહીંયા પાછળ રથ આપેલો છે પણ થ નથી આપ્યો તો થ લખશો તો અહીંયા રથ શબ્દ બનશે. અહીંયા ચિત્ર છે પતંગનું તો પ અક્ષર મૂકીએ તો પતંગ શબ્દ બને છે. અહીંયા ટમાટર આપ્યું છે તો ટ મૂળાક્ષર મૂકીએ તો ટમાટર બનશે. અહીંયા જુઓ ઢક ઢકના, તો અહીંયા જે નિશાની આપી છે ચિત્ર સામે ત્યાં ખાસ ધ્યાન આપવાનું તો ઢકનાનું અહીંયા શબ્દ બનશે. ઢ લખીશું તો ઢકના. અહીંયા ધનુષ એટલે કે બાણ તો ધ લખીશું તો ધનુષ શબ્દ બનશે. ડફ તો અહીંયા ડ શબ્દ, ડફનું ચિત્ર છે તો ડ મૂકીશું તો ડફ બનશે એટલે કે ડફલી. અહીંયા થર્મસ તો છેલ્લો અક્ષર સ નથી આપ્યો તો સ મૂકીએ તો થર્મસ બનશે. અહીંયા છે જગ તો જ નથી આપેલો તો જગ બનશે શબ્દ. અહીંયા ચરખા આપેલો છે ચિત્ર તો ચ લખીએ તો ચરખા, ચરખા એટલે કે રેટિયો. અહીંયા ભગત આપેલો છે તો ચિત્રમાં તો ભ લખીશું તો ભગત શબ્દ બનશે. અહીંયા ફૂલનું ચિત્ર છે પણ શેનું ફૂલ છે તો અહીંયા આપણે કમલનું ફૂલ છે તો ક લખીશું તો કમલ બનશે. અહીંયા યજ્ઞનું ચિત્ર છે તો જ્ઞ નથી આપેલું તો અહીંયા આપણે જ્ઞ લખીએ તો યજ્ઞ શબ્દ બને છે. અહીંયા ફળ, ટોકલીની અંદર ઘણા બધા ફળ મૂકેલા છે, એક કરતાં વધારે છે એટલે આપણે ફળ કહીએ છીએ તો ફ મૂકીએ તો ફળ શબ્દ બને છે. તો દરેક વિદ્યાર્થીએ આ રીતે ખૂટતો મૂળાક્ષર લખી અને જે નીચે ખાલી લીટી આપી છે તેની અંદર સારા અક્ષરથી એનો એ શબ્દ લખવાનો છે. હવે અહીંયા જુઓ આગળ પેજ નંબર 17 ઉપર સૂચના આપણે જોઈએ કે પઢો ઓર સમજો, એટલે વાંચો અને સમજો. તો જુઓ અહીંયા આ ખાનાની અંદર શબ્દ આપેલા છે, લડકા, ગાય, ઈમલી, ચૂહા, ગરૈયા, પતંગ, એનક, સૂરજ, બકરી, બંદર, બગીચા અને દવાત. તો અહીંયા શું કહે છે, નીચે સૂચના આપણે જોઈએ કે હવે અક્ષરો કો ઉચિત ક્રમે લિખ કર સહી શબ્દ બનાવો. તો અક્ષરોને યોગ્ય ક્રમમાં લખીને સાચો શબ્દ બનાવો. તો જુઓ અહીંયા ચિત્રો આપેલા છે તો આપણે ચિત્રોને જોઈ અને અહીંયા આડાવાળા જે શબ્દો છે તેને આપણે પહેલાં સરખા ગોઠવીશું એટલે આપણો શબ્દ બનશે. તો જો અહીંયા ગાય આપેલું છે તો અહીંયા લખેલું છે યગા, આડો અવળો શબ્દ યગા, તો યગા નામથી શબ્દ બને નહીં. તો આપણે નીચે ઉદાહરણ આપ્યું છે, જુઓ ગાય તો ગાય શબ્દ બને છે. અહીંયા આપ્યું છે સૂર્ય, સૂરજનું ચિત્ર આપેલું છે તો અહીંયા જુઓ જરસું લખ્યું છે પણ જરસું એવો શબ્દ ના બને તો એને આપણે બંધ બેસતો શબ્દ લખીશું સૂરજ. અહીંયા બંદરનું ચિત્ર છે પણ અહીંયા શું આપ્યું છે, ધ બંદર, પણ આપણે એને સરખી રીતે લખશું તો બંદર શબ્દ વંચાશે. અહીંયા આપ્યું છે લડકા, ચિત્ર લડકો છે તો કાડલ તો ના બને તો એને આડાવડા શબ્દને આપણે સરખો બનાવીશું તો લડકા શબ્દ બનશે. પછી છે ચૂહા, તો એને આપણે સાચું લખ્યું છે પણ આપણે એને ચૂહા શબ્દ સરખી રીતે લખીશું. અહીંયા એનક, ન એક લખ્યું છે તો આપણે એને એનક લખીશું. અહીંયા પતંગનું ચિત્ર છે તો આપણે પતંગ શબ્દ સરખો લખીશું. પછી ચિત્ર છે બકરીનું,
तो અહીંયા બકરીનું ચિત્ર છે તો રિકબ લખ્યું છે તો એ બંધના બેસે તો આપણે બકરી એવો સરસ રીતે લખીશું અહીંયા ચિત્ર છે આમલીનું તો મ લી ઈ તેને સરખી રીતે આપણે ગોઠવીએ તો ઈમલી શબ્દ બને અહીંયા ચિત્ર આપ્યું છે બગીચાનું તો અહીંયા શબ્દ લખ્યો છે ચા ગી બ તો આપણે એને બગીચા લખીશું અહીંયા આપ્યું છે તવાદ તો તવાદ ચિત્ર છે દવાત દવાત એટલે કે સાઈનો ખડીયો તો એને બંધ બેસતું આપણે દવાત લખીશું અહીંયા છેલ્લું ચિત્ર છે ચકલીનું એટલે આપણે હિન્દીમાં એને કહીએ છીએ રૈયા ગો તેઓ બંધ ના બેસે તો આપણે ગોરૈયા ગૌરૈયા લખીશું તો દરેક વિદ્યાર્થીએ પોતાની સાપોતીની અંદર આ રીતે સરસ અક્ષરથી સાપોતી પૂર્ણ કરી દેવાની અને શબ્દો તૈયાર કરવાના હવે આગળ જુઓ હિન્દીની નોટની અંદર પાઠ પાંચ શબ્દ બનાવો એ રીતે હેડિંગ આપી અને હિન્દી શબ્દની સામે આપણે ગુજરાતી શબ્દ લખવાના છે તો જુઓ અહીંયા મેં સૂચના આપી છે તો એ રીતે તમારે પણ તમારી હિન્દીની નોટબુકમાં સરસ સૂચના આપી અને સ્વાપોથીમાંથી જોઈ આ રીતે એક બાજુ હિન્દી શબ્દ અને બીજી બાજુ ગુજરાતી શબ્દ એ રીતે તમારી નોટબુકમાં લખવાનું છે આગળ એ જ રીતે આ પણ આપણે સ્વાપોથીમાંથી જોઈ હિન્દી શબ્દની સામે ગુજરાતી શબ્દ દરેક વિદ્યાર્થીએ પોતાની નોટબુકમાં લખી દેવાનું અને આડા અવળા જે ચિત્રો ઉપરથી જે શબ્દો આપ્યા છે તો અહીંયા જો સૂચના આપી છે મેં અક્ષરોને યોગ્ય ક્રમમાં લખીને સાચો શબ્દ બનાવો તો અહીંયા જુઓ હિન્દી શબ્દ આડા અવળા પહેલાં તો મેં લખ્યા છે પછી તે શબ્દને સરખા ગોઠવીને લખ્યા છે હિન્દીમાં અને પછી એ હિન્દી શબ્દને આપણે ગુજરાતીમાં અહીંયા લખ્યા છે તો તમારે પણ તમારી નોટબુકની અંદર હિન્દીની નોટબુકની અંદર પાઠ પાંચનામાં આ રીતે દરેક વિદ્યાર્થીની નોટબુકમાં લખેલું હોવું જોઈએ પ્રણામ